વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ મજામાં કેમ છો? કાલે આપણે નોટમાં કો વાળો ખૂટતો કક્કો લખ્યો હતો. લખ્યો તમે બધાએ કે બાકી રાખ્યો છે? લખી કાઢે છે ને? તો આજે આપણે શેમાં લખવાનું છે? અભિનવ ભાષા લેખનમાં. બરાબર, અભિનવ ભાષા લેખનમાં બધા જે ચોપડી કાઢજો. બરાબર, અભિનવ ભાષા એટલે અવગણિત ભાષા લેખનમાં પાના નંબર 73, સાતળ તગડ 73 પાના નંબર કાઢો. બરાબર, એમાં આપણે કો વાળો કૂટતો કક્કો લખવાનો છે. ચલો કો પહેલા હું લખી દઉં, પછી આપણે કૂટતા અક્ષર લખીએ. કો, ગો, ચો, જો, થો, ડો, તો, દો, ધો, ઓ, બો, મો, લો, શો, શો, ઓળો. બરાબર, ચાલો આપણે ચોપડીમાં આ અભિનવ ભાષા લેખનની ચોપડી છે એમાં પાના નંબર 73 એમાં ઉપરનો આ પહેલો કક્કો છે. બરાબર, આપણે ધીમે ધીમે આપણે ચારે કક્કા લખી દઈશું. તો હવે જુઓ પહેલો કક્કો. તો પહેલા કક્કામાં હવે કો લખેલો છે, લખેલો દેખાય છે ને ભાઈ બધાને? તો આપણે હવે કો પછી શું લખીશું? ખો. શું લખીશું? ખો. હવે ગો પછી કયો ગા આવશે? ગનો ગો. બરાબર, ગને કાનો માત્ર ગો. હવે ગો પછી ચો, અને ચો પછી છો. બરાબર, હવે છો પછી શું છે? જો. તો હવે જો પછી જો. હવે જો પછી અહીંયા શું આવશે? ટો. બરાબર, હવે ટો પછી શું છે? ઠો. તો ઠો પછી ડ આવે ને, તો ડ ને કાનો માત્ર ડો. હવે ડો પછી ડો લખેલો છે, હવે ડો પછી શું આવે? અણો. બરાબર, અણ ને કાનો માત્ર અણો. હવે અણો પછી તો લખેલો છે, તો હવે તો પછી શું આવશે? થો. બરાબર, હવે થો પછી દો લખેલો છે. બરાબર, હવે આખી લાઈન બે પૂરી થઈ ગઈ. હવે દો પછી અહીંયા દો લખેલો છે, તો હવે દો પછી શું આવશે? શું આવશે ભાઈ? નો. નને કાનો માત્ર નો. હવે નો પછી ઓ લખેલો છે, હવે પો પછી વિચારો કે શું આવે એમ, તો પો પછી ફો. શું આવશે? ફો. હવે ફો પછી બો. બરાબર, હવે બો પછી અહીંયા બને કાનો માત્ર
બો હવે બો પછી મો લખેલો છે તો મો પછી શું આવે ભાઈ મો પછી ઈ આવે ને તો યને કાનો માત્ર યો હવે યો પછી રને કાનો માત્ર રો રો પછી લો લખેલો છે તો લો પછી શું આવશે શું આવે ભાઈ વો બને કાનો માત્ર વો હવે વો પછી શો તો હવે અહીંયા કયો શો આવશે ષટકોણનો આવશે ને તો શને કાનો માત્ર શો હવે એ શો પછી સો તો સો પછી શું આવશે છેલ્લો અડો લખેલો છે તો વચમાં શું આવે હો શું આવશે હો બરાબર આપણી બધી જ લીટીઓ હવે તમે જોઈ લો કે આ કાનું ખાલી છે ના એટલે આપણો કક્કો પૂરો થઈ ગયો બરાબર આ પહેલો કક્કો છે ઉપર હવે એમાં જ બીજો કક્કો છે એની નીચે જ હજી આ નહીં એની નીચેનો જ આ કક્કો છે કે કો ગો ગો છો ઠો અણો દો ફો મો વો શો હો બરાબર આ નીચેનો કક્કો છે હવે આપણે એમાં મૂળાક્ષર લખીશું ચાલો આમાં પણ કો તો લખેલું છે હવે કો પછી અહીંયા બાકી છે કો પછી શું આવશે ખને કાનો માત્ર ખો શું છે ખને કાનો માત્ર ખો હવે કો ખો ગો ગો તો અહીંયા શું આવશે ગો પછી ચને કાનો માત્ર ચો બરાબર હવે ચો પછી છો લખેલો છે તો છો પછી શું આવશે જો શું આવશે જો બરાબર હવે જો પછી પણ બાકી છે તો જો પછી એવું નથી હતું કે આમાં એક એક જ ખાલી જગ્યા હતી એક લખેલું હતું પણ આમાં તો ઘણીએ બાકી હોય તો ના બાકી હોય એટલું આપણે પૂરવું પડે તો જને કાનો માત્ર જો હવે અહીંયા જો પછી અહીંયા શું આવશે બાકી છે ભાઈ તો શું લખીશું તને કાનો માત્ર ટો હવે ટો પછી ઠો તો ઠને કાનો માત્ર ઠો તો હવે ઠો પછી ડને કાનો માત્ર ડો હવે ડને કાનો માત્ર ડો પછી શું છે ડને કાનો માત્ર ડો ટો ઠો ડો ઢો અણો થઈ ગયું ભાઈ સણ એમ જો વચ્ચે ભૂલ હોય તમે બીજો મૂળાક્ષર લખ્યો હોય તો તમે સળંગ કક્કો બોલવા જાઓ ત્યારે આવે નહી હવે અણો પછી શું આવે શું આવશે ભાઈ અણો પછી
તને કાનો માત્ર તો હવે તને કાનો માત્ર તો પછી અહીંયા શું છે બાકી છે ને તો તો પછી તને કાનો માત્ર થો હવે થો પછી દો તો અણો તો થો દો હવે દો પછી અહીં શું આવશે એ આપણે લખવાનું છે ભાઈ બાકી છે બધી ખાલી જગ્યા બરાબર ને તો દ પછી શું આવે ધ ધને કાનો માત્ર ધો ધને કાનો માત્ર ધો હવે ધો પછી શું આવે નને કાનો માત્ર નો નને કાનો માત્ર નો તો નો પછી ફો શું આવશે ફો લખેલો છે તો ફો ની આગળ પો અને કાનો માત્ર ઓ ધો નો પો ફો બરાબર હવે ફો પછી શું આવશે બ આવે ને તો બને કાનો માત્ર બો હવે બો પછી બને કાનો માત્ર બો હવે બો પછી મો આવી ગયો તો મો પછી યને કાનો માત્ર યો હવે યો પછી શું આવે રો રાવે ને તો રને કાનો માત્ર રો હવે રો પછી અહીંયા ર પછી શું આવશે લો લને કાનો માત્ર લો હવે વો રો લો વો હવે વો પછી શને કાનો માત્ર શો તો શને કાનો માત્ર શો પછી આ શો આવ્યો તો હવે શું રહ્યું સસલાનો સ ને સને કાનો માત્ર શો હવે શો પછી અને કાનો માત્ર હો તો હો પછી શું આવશે છેલ્લે અળ આવે ને ભાઈ અળને કાનો માત્ર અળો જો આપણી બધી જ લીટીઓ કમ્પ્લીટ થઈ ગઈ હવે આ પહેલા નંબરનો આ એની નીચેનો કક્કો છે બરાબર હવે આપણે લખીશું એ કઈ લખીશું ચોપડીમાં નીચે છે ને હવે એની નીચેનો આ કક્કો બરાબર તો એમાં જોજો હવે જે બાકી હોય એ ધ્યાન રાખજો હો ભો છો જો તો ડો અણો થો નો હો
કકો છે તો હવે જો પહેલો બે ખો લખ્યું છે તો પહેલો ખો હોય હોય કો ના હોય ને તો પહેલું શું હોય કો જ હોય પહેલો કકો કથી જ શરૂ થાય તો અહીંયા તો આપણે કો જ ભૂલી ગયા છીએ એટલે પહેલું જ લખવું પડશે કો શું લખીશું કો હવે થઈ ગયું કો કો તો હવે ખો તો ખો પછી શું આવે હવે પાછળની સંખ્યા જેમ સંખ્યા કરો છો ને ત્રણ પછી ચાર એવી જ રીતે કક્કામાં મૂળાક્ષર તો ખો પછી ગો ગો હવે ગો પછી ગો છે તો ગો પછી શું આવશે અહીંયા ચને કાનો માત્ર ચો હવે ચો પછી છો લખેલો છે તો છો પછી આપણે શું આવશે જો તમે બધા ચોપડીમાં ભાઈ આ લખાઈ જાય ને પછી લખજો શાંતિથી હો અત્યારે બધાનું ધ્યાન અહીંયા અને અહીંયા જવાબ આપજો હવે જો જો પછી ટો લખેલો છે તો ટો પછી શું આવશે એ ઠો શું આવશે ઠો ઠને કાનો માત્ર ઠો હવે ઠો પછી દને કાનો માત્ર ડો લખેલો છે તો ડો પછી શું આવશે ધને કાનો માત્ર ડો બરાબર હવે ડો પછી અણો આવી ગયો અણ ધ પછી અણ તો અણ પછી શું આવશે ત એટલે તને કાનો માત્ર તો તને કાનો માત્ર તો હવે તો પછી થો થઈ ગયો હવે થો પછી શું આવશે શું આવે ભાઈ થ પછી દને કાનો માત્ર દો હવે દને કાનો માત્ર દો પછી દને કાનો માત્ર દો શું છે દને કાનો માત્ર દો હવે દો પછી દો પછી શું છે નો આવી ગયો તો નો પછી પો શું છે પો અને કાનો માત્ર પો પો પછી ફો અને ફો પછી બને કાનો માત્ર બો હવે બો પછી બો અને બો પછી શું આવશે મને કાનો માત્ર મો હવે મો પછી યો યો પછી શું છે રો લખેલો છે તો આપણે રો પછી શું આવશે લને કાનો માત્ર લો લો પછી વો તો વો પછી શને કાનો માત્ર શો 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 સો બરાબર ને તો શને કાનો માત્ર શો હવે સો પછી હો લખેલો છે હવે છેલ્લું શું આવશે અળો શું છે અળને કાનો માત્ર અળો બરાબર હવે આપણે છેલ્લો આની નીચેનો કક્કો રહ્યો હવે આ નીચેનો કક્કો છે ખો ખો હવે કયા મૂળાક્ષરે છે એ જોજો
हो। हवे तमे आ चोपड़ी मां लखो ने त्यारे रो लो व अने अहींया शरणाई नो सा आवे। भाई भूल थी ससला नो छ छपायो छे तो आपणे अहींया शरणाई नो स कर देवानो अने आ ससला ना स ने अहींया लखी देवानो, बराबर ने? कारण के अहींया छापवामां भूल थई छे। આપણે આ મૂળાક્ષર પૂરીશું। ચલો હવે કો ખો, કો ખો તો અહીંયા શું છે? ઘને કાનો માત્ર ગો, કો ખો ગો। તો હવે એ ગો પછી ઘને કાનો માત્ર ગો, કો કો ગો ગો। તો હવે ચને કાનો માત્ર ચો, તો ચને કાનો માત્ર ચો પછી છને કાનો માત્ર છો, છને કાનો માત્ર છો પછી જને કાનો માત્ર જો આવી ગયો, તો જને કાનો માત્ર જો પછી જને કાનો માત્ર જો, જને કાનો માત્ર જો પછી અહીંયા શું આવશે? શું આવશે? તને કાનો માત્ર ટો, તને કાનો માત્ર ટો પછી શું છે? બાકી છે ખાલી જગ્યા, તો શું આવશે? પાછળ ડો લખેલો છે ભાઈ, તો આપણે ટો અને ડો ની વચમાં શું આવશે? ઠો, ઠને કાનો માત્ર ઠો। હવે ઠને કાનો માત્ર ઠો પછી ડો આવી ગયો, તો હવે ડો પછી અહીંયા શું આવશે? ડ પછી ઢ, તો ઢને કાનો માત્ર ડો। હવે ઢને કાનો માત્ર ડો પછી અણને કાનો માત્ર અણો, અણને કાનો માત્ર અણો પછી તો લખાઈ ગયો છે, તો હવે આપણે તો પછી વિચારવાનું છે, તો પછી શું આવશે? થને કાનો માત્ર થો, તો થો પછી ત થ દ, દ આવે ને, તો તો થો દો, દને કાનો માત્ર દો। હવે દને કાનો માત્ર દો પછી અહીંયા શું આવશે? ધને કાનો માત્ર દો, બરાબર। હવે દો પછી અહીંયા શું આવે? દો પછી નને કાનો માત્ર નો, નને કાનો માત્ર નો પછી પને કાનો માત્ર પો આવી ગયો, તો પને કાનો માત્ર પો પછી ફને કાનો માત્ર ફો। હવે ફને કાનો માત્ર ફો પછી ફ પછી બ, તો બને કાનો માત્ર બો, બને કાનો માત્ર બો પછી ભો, તો ભો પછી બ પછી શું હોય? મને કાનો માત્ર મો, મને કાનો માત્ર મો પછી શું આવે? ય આવે ને, તો યને કાનો માત્ર યો। હવે યને કાનો માત્ર યો પછી રો આવી ગયો, હવે રો પછી શું હોય? લો હોય, તો લો પણ લખેલો છે, તો હવે આપણે લો પછી બરોબર
નીચે લખેલું છે એટલે એક લાઈન બરાબર તો હવે લો પછી વો શું છે વરે કાનો માત્ર વો તો વો પછી શો આવી ગયો હવે આ શો પછી ષટ્કોણનો શ કાનો માત્ર શને કાનો માત્ર શો પછી સને કાનો માત્ર સો અને એના પછી હો આવી ગયો તો હો પછી અળો બરાબર થઈ ગયું આપણે આ કક્કો પણ ચારે ચાર કક્કા ચોપડીમાં અભિનવ ભાષા લેખનમાં છે એ લખી ગયા તમારે અહીંથી સારા અક્ષરે હવે આને લખી દેવાનું બરાબર હવે આપણે આ કક્કો વાંચી લેશું ભાઈ બરાબર કને કાનો માત્ર કો કને કાનો માત્ર કો ગને કાનો માત્ર ગો ગને કાનો માત્ર ગો ચને કાનો માત્ર ચો છને કાનો માત્ર છો જને કાનો માત્ર જો જને કાનો માત્ર જો તને કાનો માત્ર ટો ઠને કાનો માત્ર ઠો ડને કાનો માત્ર ડો ડને કાનો માત્ર ડો અને કાનો માત્ર અણો તને કાનો માત્ર તો ઠને કાનો માત્ર થો ડને કાનો માત્ર દો ધને કાનો માત્ર ધો નને કાનો માત્ર નો પને કાનો માત્ર પો ફને કાનો માત્ર પો બને કાનો માત્ર બો બને કાનો માત્ર બો મને કાનો માત્ર મો યને કાનો માત્ર યો રને કાનો માત્ર રો લને કાનો માત્ર લો વને કાનો માત્ર વો શને કાનો માત્ર શો શને કાનો માત્ર શો સને કાનો માત્ર સો હને કાનો માત્ર હો અળને કાનો માત્ર ળો બરાબર હવે આપણે કેવી રીતે વાંચીશું કો કો ખો ખો ગો 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 ચો ચો છો છો જો 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 ટો ટો ઠો ઠો ડો 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 અણો અણો તો તો થો થો દો દો ધો ધો નો નો ઓ ઓ હો હો બો 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 મો મો યો યો રો રો લો લો વો વો શો 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 હો હો અળો અળો બરાબર હવે આ તમારે તમારી ચોપડીમાં સારા અક્ષરે ઉતારી દેવાનું છે બરાબર ચલો હરિ ઓમ